લોકસભા ચૂંટણીને લઈને લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસે વધુ એક ઝટકો. ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોઈતા પટેલ ભાજપમાં જોડાશે. મંગળવારે કમલમ ખાતે તેઓ કેસરિયું કેસ ધારણ કરશે. બનાસકાંઠાના લવજી ઠાકોર પણ ઘર વાપસી કરવાના છે. લવજી ઠાકોરે 2022માં ડીસાથી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો. વધુ માહિતી સાથે સંવાદદાતા હિતેન વિઠલાણી ફોનલાઈન પર જોડાયા છે અમારી સાથે. જી હિતેન, મંગળવારે કેસરિયો ધારણ કરવા જઈ રહ્યા છે લવજી ઠાકોર, ઘર વાપસી કરવાના છે. મહત્વનું છે કે 2022માં તેમણે અપક્ષ ઉમેદવારી પણ નોંધાવી હતી ડીસાથી. શું વિગતો, કેટલા કાર્યકરો સાથે તેઓ ભાજપમાં જશે? બિલકુલ, જોઈએ અગર વાત કરીએ તો બનાસકાંઠામાં ભારતીય જનતા પાર્ટી પોતાનું બૂથ મજબૂત કરવા માટે કોંગ્રેસના જે પૂર્વ ધારાસભ્ય છે ધાનેરાના જોઈતા પટેલ, તેમની સાથે જ લવજી ઠાકોર જેમને ટિકિટ ડીસાથી કપાતા તેમને અપક્ષ દાવેદારી 2022 વિધાનસભામાં નોંધાવી હતી. તે બંને પૂર્વ ધારાસભ્યોને જે છે ભારતીય જનતા પાર્ટી ક્યાંક ને ક્યાંક કેસરિયો ધારણ કરાવી રહી છે. મંગળવારે સીઆર પાટીલની હાજરીમાં આ બંને જે છે તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે. બંને સાથે લગભગ હજારો કાર્યકરો જે છે તે પહોંચશે. હાલાકી પાર્ટીએ પહેલા જ સાફ કર્યું હતું કે લોકસભામાં જે હિસાબે 5-5 લાખની લીડ એક એક બેઠક પર નક્કી કરવામાં આવી છે, તો બૂથ પોતાના મજબૂત કરવા માટે, બૂથ મેનેજમેન્ટ માટે જે પણ લોકો પોતાનો પક્ષ છોડીને કે પોતાની વિચારધારા મૂકીને ભારતીય જનતા પાર્ટીમાં આવવા માંગે છે તે તમામને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ કરવામાં આવશે. તે જ મુજબ ક્યાંક ને ક્યાંક લવજી ઠાકોર ફરી એકવાર ઘર વાપસી કરી રહ્યા છે, ત્યારે જોઈતા પટેલ પૂર્વ ધારાસભ્ય તે ભારતીય જનતા પાર્ટીમાં પોતાના હજારો કાર્યકરો સાથે મંગળવારે કેસરિયો ધારણ કરશે. બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર.